गुड मॉर्निंग ऑल ऑफ यू, गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप भणीशुं हिंदी। आपणे पहेला पण भणी गया हता अने हवे रिविजन करशुं फरीवार। बधा बाळकोने हिंदी कको तो आवडी गयो छे, लखता पण सरस आवडे छे गुड राइटिंग थी। तो आपणे हवे थोड़ूक रीडिंग करशुं। तो व्यंजन अहीं शुं आप्युं छे बुक्समां के सरी सचित्र वर्णमाला, એટલે કે વ્યંજન જેમ ગુજરાતીમાં આવે એવી જ રીતે હિન્દીમાં પણ વ્યંજન આવે। એટલે વ્યંજન એટલે કે કક્કો થાય અને સ્વર એટલે અ આ ઈ। તો આપણે હવે ભણીશું, રીડિંગ કરશું। પહેલું ક કબૂતર, ક કબૂતર કા ક, ખ ખરગોશ કા ખ, ગ ગમલા કા ગ, ઘ ઘર કા ઘ, ચ ચરખા કા ચ, છ છત્રી કા છ, ઝ જહાજ કા ઝ, ઝંડા ઝંડા કા ઝ, ટ ટમાટર કા ટ, ઠ ઠઠેરા કા ઠ, ડ ડમરુ કા ડ, ઢ ઢક્કન કા ઢ, અણ દર્પણનો અણ, ત તબલાના ત, થ થર્મસનો થ, દ દરવાજાનો દ। હવે આપણે અહીંયા રીડિંગ કર્યો કકો, એ આપણે બધા બાળકોએ કરેલું હતું રીડિંગ। બધા સાથે આપણે પહેલી વાર આ બુક્સમાં કર્યું હતું ને રીડિંગ। ચલો હવે આપણે આગળ કરીએ। થ ધનુષનો ધ, ન નલનો ન, પ પતંગનો પ, ફ ફલનો ફ, બ બથકનો બ, ભ ભવાનીનો ભ, મ મટરનો મ, ય યતિનો ય, ર રથનો ર, લ લટ્ટુનો લ અથવા લ લટ્ટુ, વ વજનનો વ, સ સરબતનો શ, શ ષષ્ટકોણનો શ, શ સપેરાનો શ, હ હવાઈ જહાજનો હ, છ ક્ષત્રિયનો શ। આપણે બહુ રિપીટ કર્યું હતું, અમુક બાળકોને આ બોલતા ન આવડે અક્ષર। ક્ષત્રિય, યજ્ઞ, અગ્ન એટલે કે યજ્ઞ, ત્રિશૂળ, શ્ર શ્રવણનો શ, અહીં આપણો કક્કો પૂર્ણ થાય છે। હવે આપણો આખો કક્કો રીડિંગ થઈ ગયો। બધા બાળકોને મોઢે પણ રીડિંગ કરતા આવડે આ કક્કો, અને ક્લાસ વર્કમાં આપણે કથી ઠ સુધી લીખ્યું હતું। અમુકને બુક્સ આવી નથી અને આવે એટલે આ પેજ આપણે રાઇટિંગ કરવાનું છે, જે મેં તમને ક્લાસ વર્કમાં કરાવ્યું હતું લાઈવ લેક્ચરમાં। આપણે આ રીડિંગ કર્યું હતું અને રાઇટિંગ પણ કર્યું હતું, બધાએ ગુડ રાઇટિંગમાં લખી વાર્યું હતું કે ક થી ઠ સુધી, જેમ આપણને અહીંયા ત્રણ લાઇનમાં તો ક આપ્યો જ છે, એના ઉપર આપણે ઘૂંટવાનું, પછી ચાર અક્ષર એની બાજુમાં એક સરખા જ લાઇનમાં લખવાના, એટલે કે વેરી ગુડ રાઇટિંગથી લખવાના, જેમ આપણે આગળ રીડિંગ કર્યું। ક કમલ કા ક, ખ ખલ કા ખ, ગ ગણપતિ કા ગ, ખ ઘર કા ખ, એ જ રીતે રીડિંગ કરવાનું છે આ પેજ। એમ આખો કક્કો આપણને આપેલો છે, પેજ નંબર 5, પેજ નંબર 6 અને પેજ નંબર 7। હવે આપણે અહીંયા સુધીને કમ્પ્લીટલી બધાને કક્કો લખતા આવડી જાય એટલે આખો કક્કો લખવાનો છે, જેમ કે વન ટાઈમ। પછી આના પછી આપણે સ્વર ચાલુ થશે, એટલે કે અ। હવે પેજ નંબર આપણે ક્યાં સુધી લખ્યું, તો કે 7 સુધી। પેજ નંબર 8માં પઢો ઓર રંગ ભરો, અ છે, અ લાઇનિંગ વાળો છે, આખો વ્હાઇટ છે એટલે કે સફેદ છે, તો એમાં આપણે રંગ ભરવાનો છે। અ અનાર કા અ, અને અ અક્ષર કા ભી અ હોતા હે, ઇસલિયે દો લાઇન દી હે પટોર લિખો, દોનો લાઇન મેં લિખના હૈ।
पहले ऊपर ऊपर लिखना है, फिर बाद में देख के लिखना है। इस रीते ख थी श्र सुधी आखो कक्को आप त्रण लाइन है, पहला केम आग लिखू इज रीते आ कक्का में लखवानु छे। हवे पढ़ोर शीखो और लिखो तो म न तो एवं तमारे घूटवानु पण छे अने जोईन लखवानु पण छे। मटर पची नर, गर्दन पची अजगर, बथक, नल अने अदरक। हवे आज रीते जोईने तमारे पेला घूटवाना अक्षर पची लखवानू जोईने। हवे आपणे आगळ जोईए। अ से शुरू होने वाले शब्दों पर राइट करो, એટલે કે રાઇટ ટેક કરવાનું। તો અ સે અસર એટલે રાઇટ કર્યું છે ને ટેક, એવી રીતે અથી અમર, અથી અનાર અને અથી અદરક આ બધા શબ્દ હું બોલી એના ઉપર રાઇટ કરવાનું છે। હવે એની જ બાજુમાં એ રીતે અ આપ્યું છે અને આપણે શબ્દ બનાવવાના, જેમ કે અ કો તીરકી દિશા મેં પઢ કર શબ્દ બનાવો। આ પેલું કેમ આપણે ઉદાહરણ તરીકે આપ્યું છે, અ નાર, પછી અ મર, અ જય, એવું સામે યલો કલરના બોક્સ રહ્યા તેમાં લખવાનું। પછી અ કાલ, અ ગર, અ ગહન, અગહન, એ બોક્સમાં પૂરા શબ્દ જોઈન કરીને લખવાના વાંચી। હવે આપણે આગળ જોઈએ। ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લિખો। બસ, કમલ, ઘર ને હલ, જો આમાં પહેલું ઘર છે, બીજું હલ છે, ત્રીજું બસ છે અને ત્રીજું ચોથું કમલ છે। એ કાઉસમાં આપેલા જે છે શબ્દ એ પહેચાનીને આપણે નામ લખવાના છે। હવે આગળ જોઈએ। ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો। ના આપણે તો બધા વિદ્યાર્થી મિત્રોને શું કરવાનું, આમાં ચિત્ર જોઈને નામ લખવાના છે। તો પેલું ઘર છે, બીજું હલ, કમલ, પછી કડવત ને વડવાઈ, ને વડવાઈ કહેવાય, પછી રથ છે, બસ છે, મગર છે, મટર અને કલશ, આ રીતે બોક્સમાં એક એક અક્ષર લખવાનો છે। હવે આપણે આગળ જોઈએ। ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરે। હવે ઉપર જેમ એક એક અક્ષર લખ્યા એ જ રીતે આડો અવળું છે, આ ઊભું અને આડું એ રીતે આપણે શબ્દ ભરવાના છે અંદર અક્ષર। તો પહેલામાં શું આવે, આ ગ છે તો ઉપરથી લખો તો કે અ જ ગ ર, આપણે અ ને જ પછી ગ તો આપેલો જ છે, પછી જ લખવાનો। એ જ રીતે અહીં ગ આપ્યો છે ને એમાં મ ને મ ગ ર, બાજુનું ચિત્ર છે જે બ પહેલાં આપેલો છે અને એની બાજુમાં સ લખવાનો એટલે કે બ સ। હવે ઊભું ચા ઊભું લખવાનું આવે તો પહેલાં ઉપર બ લખેલો છે, નીચે ત અને ખ લખવાનો એટલે કે બ ત ખ। પછી આપણને ઘર અને રથનું ચિત્ર આપેલું છે તો ર તો આપણને આપેલો જ છે, તો પહેલાં ઘ લખવાનો એટલે ઘર,
પછી આની સાઈડે ર છે તો નીચે થ લખવાનું એટલે ર થ થઈ જાય ને કમ્પ્લીટ. ઓકે, હવે આગળ કમલ. હવે નીચે લ લખેલો છે તો ઉપર ક અને મ લખવાનું એટલે ક મ લ. હવે એની બાજુમાં છે નલ તો આપણે ન લખવાનું, લ તો લખેલો જ છે ન લ. હવે આગળ ચિત્ર જોઈએ આપણે. ક લ મ ને મ ટ ર તો આપણને મ આપેલો છે તો ઉપર શું લખવાનું ક ને લ એટલે કમલ થઈ જાય. અને એની બાજુમાં લાડુ જોઈ તો આપણને મ અહીંયા લખેલો છે તો ટ ને ર લખવાનું કે મ ટ ર. હવે આપણને જગ અને ગરદન આપેલું છે તો ગ તો છે તે તો ઉપર જ લખવાનું કે જ ગ અને પછી ર દ ન લખો લે આડું લખો તો ર દ ન લખો તો ગરદન થાય. હવે આપણે આગળ જોઈએ. હવે ચિત્ર દેખો બોલો. ચિત્ર દેખો ગોલા કરો ઓર વહ શબ્દ કો લિખો. ગોલા એટલે કે રાઉન્ડ કરવાના. તેમાં પહેલું છે શરબત તો આપણે આમાં કોષ્ટકમાં શરબત ગોતવાનું અને રાઉન્ડ કરવાનું. તો આપણે ઉપર જ છે પહેલી લાઈનમાં તે ચને છોડીને સર શરબત. હવે બીજું અદરક છે આપણે એવી ત્રીજી લાઈનમાં જોવી અદરક. હવે હલ છે તો આપણે હલ ક્યાં છે તો કે બીજી લાઈનમાં બ ને છોડીને હલ. હવે બ થ ખ છે તો તો નીચે છેલ્લી લાઈન છે એમાં છ ને છ છોડીને બ ત ખ. હવે આપણે આગળ જોઈએ. છૂટા હુવા અક્ષર લખો. આમાં ચરણ લખ્યું છે તો ચ અને ખાલી જગ્યા અળ તો ચરણ. એ જ રીતે બીજું ગરદન છે તો ગ ર દ લખ્યું છે તો પાછળ ન કરવાનો. હવે ભ ગત લખ્યું છે તો ભ ને ગ તો છે તે તો પાછળ ત કરવાનો. એમ અમર છે તો આપણે પાછળ મર લખ્યું છે તો આગળ આપણે અ કરવાનો. જેમ જનક. હવે જ ને ન છે તો આપણે ક કરવાના કે જનક થઈ જાય. હવે ભજન લખ્યું છે તો જન છે અને આપણે ભ કરવાનો. નગર છે તો આપણે ન ને ખાલી જગ્યા ર છે તો આપણે ની વચ્ચે ગ લખવાનો. હવે સડક છે તો આપણે સ ખાલી જગ્યા ક છે તો વચ્ચે ડ કરવાનો. હવે આપણે કોષ્ટક જોઈએ. જે કોષ્ટક છે શબ્દ ચુનકર ખાલી જગ્યાએ ભરો. તો આપણને અહીંયા હિન્દીની ખાલી જગ્યા આપી છે તો પહેલાં કાઉન્સમાં છે બતક જગ બસ કપ. તેમાં જગ ત ખાલી જગ્યા ભર તો આપણે શું આવે ખાલી જગ્યામાં જગ. જગત શું કહે છે ખાલી જગ્યા ભરવાની છે આપણે તો જગત ખાલી જગ્યા ભર તો પેલું ચિત્ર જગ એટલે જગ આપણે અહીંયા લખવાનું. બીજું અહીંયા આપણને કરણ ખાલી જગ્યા પકડ તો કપ. હવે ખાલી જગ્યા સર સર ચલ
तो बतख सर सर चल। हवे अजय खाली जगह पर चढ़, तो बस पर अजय बस पर चढ़। हवे आपणे बाजू में जोईए, समान शब्दों को जोड़ो, जे सरखा लागे ए शब्दों आपणे जोड़वाना, एटले के झोटका जोड़ी ए रीतने। कमल ने केम कमल साथे जोड़ू छे, ए ज रीते मगर क्या छे, छेलू छे त्यां आपणे मगर साथे जोड़वानुं, ने नल छे त्यां नल साथे जोड़वानुं। घर होय त्यां घरनी साथे छे, बीजा नंबरे घर छे त्यां घर साथे जॉइंट करवानुं। कलम छे वहाँ कलम से जॉइंट करना, कलम त्रीजा नंबर पे आता है तो त्रीजा नंबर वाला कलम को जॉइंट करना है। और मटर है तो मटर फर्स्ट नंबर में है, लगे पहला नंबर में तो तेनी साथे जॉइंट करवानुं। अने रथ, रथ छे फाइव नंबर ऊपर तो पांचमा नंबरे जॉइंट करवानुं। वाक्य पढ़ो और लिखो। हवे आ बधा वाक्य जोईने सामे लखवाना छे। रतन नमन कर, जनक गरम कर, छगन बाल कर, अजय कलम पकड़। तो आ એટલે કે વાક્ય પઢો અને લેખો, પઢો અને લેખો એટલે કે આપણે વાંચવાનું છે અને લખવાનું પણ છે। હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 12। જેમ આપણે ક વારો કક્કો લખ્યો લિખા હુઆ હૈ, વૈસે હી અબ કા વારા લિખના હૈ, જો મેને આપકો દૂસરે દિન સિખાયા થા, જે નોટબુક મેં દિયા થા લાઈવ ક્લાસ મેં વહી। તો હમ સ્ટાર્ટ કરતે હૈ, તો પહેલે યે પઢો ઓર લિખો, એટલે આ હૈ જૈસે અ હૈ વૈસે આ, ઓકે માત્રા વન એટલે કે આ, આ સે આમ, આ સે આઈના, વૈસે હી લિખના હૈ, પહેલે તીન અક્ષર ઘૂંટને હૈ ઉપર ઉપર, ફિર બાદ મેં દેખ કે લિખને હૈ, ઓર પઢો ઓર લિખો। હવે અ પ્લસ માત્રા છે, સાઈડ મેં લીટી આતી ઉસકો માત્રા બોલતે, કે અ પ્લસ માત્રા એટલે કે કને કાનો માતર, એટલે કે કા, એને આપણે રીડ કરવું હોય વાંચવું હોય તો શું વચાય, તો કે કા, એટલે કે પઢના હો તો કેસે પઢના હૈ, કા, ફિર ગા, ઘા, અને ઘને કાનો માતર ઘા, ચને કાનો માતર ચા, છને કાનો માતર છા, છને કાનો માતર ચા, જને કાનો માતર જા, ટને કાનો માતર ટા, ઠને કાનો માતર ઠા, ડને કાનો માતર ડા, ઢને કાનો માતર ઢા, અણને કાનો માતર અણા, તને કાનો માતર તા, થને કાનો માતર થા, દને કાનો માતર દા, ને ધને કાનો માતર ધા। હવે નને કાનો માતર ના, હવે પને કાનો માતર પા, ફને કાનો માતર ફા, બને કાનો માતર બા, ભને કાનો માતર ભા, મને કાનો માતર મા, યને કાનો માતર યા, રને કાનો માતર રા, લને કાનો માતર લા, વને કાનો માતર વા, સને કાનો માતર શા, શને કાનો માતર શા, સને કાનો માતર શા, હરણને કાનો માતર હા, ક્ષને કાનો માતર ક્ષા, જ્ઞને કાનો માતર જ્ઞા, ને ત્રને કાનો માતર ત્રા, સ્રને કાનો માતર સ્રા,
જેમ આપણે કક્કો ક કબૂતરનો ક એ રીતના પઢી છી પઢાઈ કરી એ જ રીતે કને કાનો માતરનું પઢો અન લેખો. પહેલાં આપણે ઘૂંટવાનું ઉપર ઉપર, પછી એની લાઇનમાં એ પૂછે ત્રણ લાઇન, એમાં આપણે લખવાનું એટલે કે લિખના હે ઓર પઢના હે. અબ અબ આગે દેખતે હે. એસે ઈ ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો. તો ઉસમેં પહેલાં ક્યાં કોનસા હે તાલા, ફિર માલા, જૈસે હમ ક ક જૈસે ક વાલા કક્કા હે બિના કાનો માતર કે, વૈસે હમ લિખતે હે નલ ફલ. અભી લિખના હે હમકો કાનો માતર વાળા, એટલે કે કા કેસે આતા હે વૈસે તાલા માલા ફિર અનાર બાદલ આમ નાક ચરખા બાલક ગાજર એ ક્યાં હે વાચ એટલે કે હવે આગળ જોઈએ. વૈસે હમ આગે કેસે કક્કા વાલા દેખાય અબ કાનો માતર વાલે દેખેંગે. હવે આપણને ચિત્ર આપ્યું છે, આડું અને ઊભું લખવાનું છે, તો વચ્ચે આપણને ના લખેલો આપેલો છે, નને કાનો માતર ના, તો ઉપરથી આપણે ક લખવાનું, ના તો લખે લિખેલ લિખના હે તો ફિર નીચે ક લિખના હે એટલે ના ખોતા હે. હવે આગે છે અ અને અ ના ર એટલે અ લિખના હે ઓર લાસ્ટ મે ર લિખના એટલે કે અનાર. એસે મ મ લિખાવવા હે અને ચિત્ર આપ્યા હે, ચિત્ર દેખ કે ઓ ઘર કા ચિત્ર દિયા હે ઓર આમ કા, તો હમ લિખતે હે ઘર ભી બોલતે ઉસકો મકાન ભી બોલતે એટલે આ લિખીએ એટલે કે આમ, અને ઉપર સે લિખીએ હમ તો આપણે કાન લખવાનું એટલે કે મ કાન, કાને ન લખે એટલે કે મ કાન. એ જ રીતે બાદલ અને બાજા, જે આપણે આને બાજા કહેવાય, શું કહેવાય બાજા, વો વાદ્ય આપ હમ સબ બજાતે હે વો ઉસકો બાજા બોલતે હે. હવે નીચે આપણને ગાય આપી છે અને નગાડા આપ્યા છે. તો ગાય ઓર નગાડા કા ચિત્ર દિયા હે, તો ઉસને આડી લાઈન મેં દેખતે તો ગા લિખા હે, ફિર હમકો નીચે ય લિખના હે એટલે ગાય હો ગયા, ફિર બાદ મેં ન ઓર લાસ્ટ મેં ડા લિખના કે ન ગાડા હો ગયા. અબ આગે દેખતે હે ઓર બાઘ કા ચિત્ર દિયા હે ઓર ઘડા કા, તો ઘ તો લિખાય હુઆ હે તો આગે હમકો બા લિખના હે એટલે કે બા ઘ, હો પીછે હમકો ડા લિખના એટલે કે ઘ ડા હો ગયા. અબ હમ આગે દેખતે હે ઉસમે સપેરા ઓર રાજા દિયા હુઆ, સપેરા કા ચિત્ર હે ઓર રાજા કા, તો રા તો લિખા હુઆ હે તો આગે ક્યાં લિખના હે સ ને પે એટલે સ પે રા, ફિર બાદ મેં નીચે લિખના હે રાતો લિખા હુઆ હે નીચે ચા લિખના એટલે રા ચા. ચલો આગે દેખતે હે. એ જ રીતે અનાર કે ચિત્રો દેખો ગોલા કરો ઓર વહ ચિત્રો લિખો, જૈસે હમે આગે લિખાતા વૈસે ઇસ પેજ મેં કરના હે, તો અભી દેખતે હે અનાર લિખના હે, ફિર બાદ મેં કોણ સા ચિત્ર હે તો કે સપેરા, તે બોક્સ દિયા ગયા હે ઉસમે હમકો અક્ષર ઢૂંઢને હે ઓર લિખને હે ચિત્ર કે નામ લિખને હે. નગાડા
फिर गाजर। हवे एज रीते नीचे छे छूटा हुआ अक्षर लिखो, એટલે કે આમાં આપણને અક્ષરની ખાલી જગ્યા આપી છે એટલે આપણે જોઈન્ટ કરવાના, કે ચ ર લખ્યું છે તો આપણે ખૂટતો અક્ષર લખવાનો, કે ચ ર ખા। હવે અનાર હે તો અ અને ર લખો, અ ખાલી જગ્યા ર, ઓકે ના લખી લે અ ના ર। એ જ રીતે આમ છે, આમ તો કે મ તો લખેલો લિખાવાય હે તો આ લિખના, એટલે કે આ મ। બછડા તો બ ને છ લિખાવવા હે તો ડા લિખના, એટલે છે બ છ ડા। હવે ગાજર હે તો ખાલી જગ્યા જર, તો ગા જર હમકો ગા લિખના હે। જ હા જ તો જ ખાલી જગ્યા જ, તો કે બીચ મેં હમકો હા લિખના, એટલે કે જ હા જ। અભી તબલા તો તબ લિખા હે તો લા લિખના હે, એટલે તબલા હો ગયા। હવે ઢકના, ઢક લિખા હુઆ હે અને ના લિખના, એટલે ઢકના હો ગયા। એસે હી નીચે હમકો ખાલી જગ્યા ભરની હે, બ્લેન્ક્સ ખાલી જગ્યા ભરો। કોષ્ટક સે શબ્દ ચુન કર ખાલી જગ્યા ભરો। ફિલ ઇન ધ બ્લેન્ક્સ બાય સિલેક્ટિંગ વર્ડ્સ ફ્રોમ ધ બાસ્કેટ। તો ચલો લિખતે હે, માલા ખાલી જગ્યા ખા, તો માલા આમ ખા। આકાશ ખાલી જગ્યા લા, તો આકાશ અનાર લા। અમર ખાલી જગ્યા કર, અમર માલા કર। બાલા ખાલી જગ્યા સાફ કર, બાલા નાક સાફ કર। વો કાઉસ મેં દેખ કે ખાલી જગ્યા ભરની હે, એટલે ખાલી જગ્યા ભરની હે। વૈસે હી સમાન શબ્દો કો જોડના હે, તો ઘડા હે તો ઘડા કે સાથ ઘડાઈ જોઈન્ટ હુઆ હે, બાગ કે સાથ બાગ જોઈન્ટ હુઆ, બાચા કે સાથ બાચા જોઈન્ટ કર દીજીએ, ફિર બાદલ કે સાથ બાદલ જોઈન્ટ કર દીજીએ, રાજા કે સાથ રાજા જોઈન્ટ કર દીજીએ, મકાન કે સાથ મકાન જોઈન્ટ કર દીજીએ, આકાશ કે સાથ આકાશ જોઈન્ટ કર દીજીએ। વૈસે હી અબ પઢો, વાક્ય પઢો ઓર લિખો, કે સરલા ગાના ગા, આકાશ આમ ખા। પટકે જાના હે ઓર લિખતે ભી જાના હે, અલકા બાદામ લા, માલા ખાના આયા, માલા ખાના આયા। અભી આગે દેખતે હે, એક કકો તો આપણે રાઈટ થઈ ગયો આખ્યો, કા વારો બધા બાળકોને ક અને કા વારો રીડિંગ કરતા તો આવડી ગયો હશે અને લખતા પણ આવડી ગયો છે। હવે આપણે વર્કબુકમાં લખશું, જેમ હું ઓડિયો બનાવું છું વિડીયો એ જ રીતે તમારે સાંભળીને લખવાનું છે। જો ન લખી શકો તો હું લાઈવ લેક્ચરમાં તમને બધા બાળકોને લખાવી દઈશ મંડે, ઓકે। ચલો આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે, હવે આગળ આપણે કેટલા પેજ સુધી લખવું, તો કે 15 પેજ સુધી, 1 થી 15 પેજ સુધીનો વિડીયો છે, એટલે 15 પેજ સુધીને તમને ખાલી તમારે સાંભળવાનું જ છે। પછી લાઈવ લેક્ચરમાં હું તમને આખું 15 પેજ સુધીને સમજાવીશ અને રાઇટિંગ કરાવીશ, રોજ આપણે લેક્ચરમાં જ રાઇટ કરશું 1-1 પેજ, એટલે બધા બાળકોને સાથે જ લખાય। અહીંયા આપણો આ ક્લાસ એટલે કે આ લેક્ચર પૂર્ણ થાય છે, ગુડ બાય બાળકો।